મેઘરાજાએ જેઠમાં જમાવટ કરી છે. ધીમી ધારે વરસતા મેઘરાજાએ હવે ગિયર બદલ્યો છે અને સમગ્ર રાજ્યમાં ટ્રેલર રજૂ કરી દીધું છે. ટ્રેલરમાં જ નદીઓ છલોછલ ભરી દીધી છે, તો કેટલાક શહેરોને પણ અત્યારથી જ પાણી પાણી કરી દીધા છે. ત્યારે જુઓ આજે કેવો રહ્યો વરસાદનો આ રાઉન્ડ. જૂનમાં મેઘરાજાએ કરી જોરદાર જમાવટ. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જામ્યું ચોમાસુ. દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરામાં મેઘરાજાએ બદલ્યો ગિયર. તો સૌરાષ્ટ્રમાં વરસાદનું ટ્રેલર. દાહોદમાં વરસાદે બઘડાટી બોલાવતા નદીઓ ગાંડી તૂર બની છે, ત્યારે દાહોદની પાનમ નદીમાં ટ્રેક્ટર ફસાયું. દેવગઢબારિયાના બૈણા ગામ નજીકથી પસાર થઈ રહેલી પાનમ નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર સહિત બે લોકો નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ. જો કે યુવકો ફસાયા હોવાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા. બચાવ કામગીરી હાથ ધરી અને ટ્રેક્ટર સાથે પાનમ નદીમાં ફસાયેલા યુવાનો નદીમાં રેતી ભરવા માટે ગયા હતા. જો કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર નદીના પટમાં જ ફસાઈ ગયું. તો વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. વડોદરાના પાદરામાં માત્ર થોડીક જ વાર વરસેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. પાદરામાં પાણી ટાંકી, ટાવર રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, જ્યાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આ દ્રશ્યો જોઈ લો, કારના ટાયર નામ માત્રના દેખાઈ રહ્યા છે. જો કે ચાલકે થોડીક પણ ભૂલ કરી તો કાર બંધ પડવાનું નક્કી છે. આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને જેથી વાહન ચાલકોની સતત અવર જવર છે. આ મુખ્ય રસ્તા પરથી જ પાણીનો નિકાલ ન થતા પાદરા પાલિકાની પોલ પણ ખુલી ગઈ. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્રએ આખરે પ્રી મોન્સૂન કામગીરી કરી તો શું કરી. પાલિકાએ વાતોના વડા તો મોટા મોટા કર્યા, પણ પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરીના ધજાગરા ઉડવા લાગ્યા. ગીર સોમનાથના તાલાલાના આંબળાશ અને વેરાવળના માથાસુડિયા સહિતના વિસ્તારમાં મેઘરાજાની મહેર વરસી. ધોધમાર વરસાદના કારણે વોકળા વહેતા થયા. વરસાદી પાણીથી ખેતરો તરબોળ થઈ ગયા. અચાનક વાતાવરણમાં પલટા બાદ પ્રથમ વરસાદે જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આંબળાશમાં માત્ર એક જ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર પાણી પાણી કરતો ગયો. મહત્વનું છે કે ઘણા સમયથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા. ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ખેડૂતોએ હાશકારો અનુભવ્યો કે હાશ, હવે વાવણી થઈ શકશે. તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર વરસાદ વરસ્યો. આંબળાશ ગીર ગામના પાદરમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ગામના પાદરમાં એટલું પાણી જમા થઈ ગયું જાણે પાદર બેટમાં ફેરવાઈ ગયું. ધાવા, સુરવા, માધુપર, મોરુકા, વીરપુર, બોરવાવ, ગુંદરણમાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા. ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ધોધમાર વરસાદ પડતા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા, તો ગામડાઓની શેરીમાં પણ વરસાદી પાણી વહેતા થયા. આ બાજુ સુરેન્દ્રનગરના ચુડામાં પણ વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. ચુડાના આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી. 1 ઇંચ જેટલો વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા. આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાતા સારવાર માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચુડા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો, જેના લીધે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. તંત્ર દ્વારા ચુડા, ગોખરવાડા, ભગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ભોગાવો નદીના પટમાં પણ અવર જવર ન કરવા માટે તંત્રએ લોકોને તાકીદ કરી છે. આ તરફ ગોંડલમાં પણ તોફાની વરસાદ પડ્યો. સવારથી જ વરસાદે મંડાણ કરતા ગોંડલના બજારમાં પાણી વહેતા થઈ ગયા. ગોંડલ અને આસપાસના ગામડાઓમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. રોડ પર પાણી પાણી થઈ ગયું. દેડી, કુંભાજી, વાસાવડ, મોટી ખિલોરી સહિતના ગામમાં વરસાદે જમાવટ કરતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન રહ્યો.
ડાંગ જિલ્લામાં પણ ચોમાસું જામ્યું. ધોધમાર વરસાદથી નાના ધોધ ફરી સક્રિય થયા. આહવા વઘઈ માર્ગ પર આવેલો શિવઘાટ જીવંત થયો, જેના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. બીજી તરફ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. યાત્રાધામ પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના પગલે પાવાગઢ ડુંગરના પગથિયા પરથી વરસાદી પાણી વહેતું થયું. ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પાણીનો ધસમસતો પ્રવાહ પગથિયા પરથી વહેતો જોઈ શકાય છે અને મનમોહક દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ હવામાન વિભાગે પણ રાહતના સમાચાર આપ્યા છે, ખાસ કરીને ખેડૂતોને હાશકારો થાય તેવા સમાચાર. હવે થશે ખેડૂતોની ચિંતા દૂર. રાજ્યભરમાં મેઘરાજા હવે કરશે જમાવટ, કેમ કે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની થઈ ગઈ છે એન્ટ્રી. માનસૂન પ્રોગ્રેસ હૈ જો નોર્ધન લિમિટ હૈ વો મુંડ્રા સે હોતે હુએ મહેસાણા તક માનસૂન ગુજરાત રીજન મે પ્રવેશ કર ગયા હૈ. આમ હવે થોડા દિવસમાં સમગ્ર ગુજરાતને કવર કરી લેશે ચોમાસું. હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે, જેમાં મંગળવારે પંચમહાલ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે કે આ 2 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપી છે. ભારે વરસાદ સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની વાત કરતા તેમણે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે બુધવાર માટેની આગાહીમાં જણાવ્યું છે કે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. આજ એક સેન્ટ્રલ ગુજરાત કે આસપાસ એક સાયક્લોનિક સર્કુલેશન બના હુઆ હૈ, જિસકે કારણ આજ કે લિયે જો વેરી હેવી રેનફોલ કી વાર્નિંગ દી ગઈ હૈ વો પંચમહલ ઓર વડોદરા કે લિયે, ઓર જો હેવી રેનફોલ કી વાર્નિંગ દી ગઈ હૈ વો ગુજરાત રીજન કે લિયે મહેસાણા હૈ, સાબરકાંઠા, ખેડા, અરાવલી, પંચમહલ, દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ ઓર દાદરાનગર હવેલી. સાથે તેમણે જણાવ્યું છે કે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર રીજન કી વાત કરેંગે તો સૌરાષ્ટ્ર રીજન કે લિયે આજ કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ઓર બોટા કે લિયે, ઓર ડે ટુ કી વાત કરેંગે તો ડે ટુ કે લિયે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર ઓર ગીર સોમનાથ કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ. શુક્રવાર એટલે કે 28 જૂનના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ડે ટુ કી વાત કરેંગે તો ડે ટુ કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ ગુજરાત રીજન કે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ઓર ડે થ્રી કે લિયે પંચમહાલ, દાહોદ, વડોદરા ઓર છોટાઉદેપુર કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ, ઓર ડે ફોર કે લિયે ખેડા ઓર આનંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા ઓર છોટાઉદેપુર કે લિયે હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ. શનિવાર માટે પણ હવામાન વિભાગે જણાવ્યું છે કે સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થશે, જ્યારે કે 30મી તારીખે પણ આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 1 જુલાઈના રોજ પણ આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તો 35-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ પવનની મહત્તમ ઝડપ પણ 55 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે, માટે દરિયાખેડુએ પણ સાચવવું પડશે.
ચોમાસું શરૂ થાય અને શહેરોમાં પરેશાની શરૂ ન થાય તેવું કેમ બને? ઠેર ઠેર ગટર લાઇન નાખવા માટે ખોદાયેલા રસ્તા બની રહેલા બ્રિજ આમ તો ભવિષ્ય માટે સુવિધા વધારનારા છે, પરંતુ તંત્રની અણઆવડતના કારણે આ જ ભવિષ્યની સુવિધા હાલની પરેશાનીનું કારણ બની છે. ઉપરથી દર વખતની જેમ આ વખતે પણ તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદ મહારાજે ધોઈ નાખ્યો છે. રસ્તાઓ ભ્રષ્ટાચારની ચાડી ખાવા લાગ્યા છે. જુઓ તંત્રની પોલ ખોલતો આ અહેવાલ. સવા ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી. પ્રથમ વરસાદમાં ધોવાયો પ્રી મોન્સૂન પ્લાન. નથી એમ્બ્યુલન્સ આવી શકતી કે નહીં, ઇમરજન્સી કોઈ સેવા મળી શકતી. પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંધણ. નગરોળ તંત્રની નથી ઉડતી ઊંઘ. એકદમ પહેલાથી તૈયારી રાખવી જોઈએ. અમદાવાદ શહેરના રસ્તાઓ પર વહેતી થઈ નદી. વરસાદ બંધ થયા બાદ 6-6 કલાક સુધી ન ઉતર્યું પાણી. તંત્રના પાપે નાગરિકો પરેશાન. જોજો અમદાવાદના રસ્તા પર વાહન ચલાવતા સાચવજો, પહેલા વરસાદમાં જ ઠેર ઠેર ભૂવા પડ્યા. આમ તો વરસાદ ખુશી લઈને આવે છે, પરંતુ અમદાવાદના શહેરીજનો માટે વરસાદ એટલે મુશ્કેલી. મુશ્કેલી એટલા માટે કે તંત્ર અહીંયા દર વખતે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરી દે છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી બાદ પણ અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો. દર વખતે વરસાદ શરૂ થાય એટલે તંત્રની પોલ ખુલે છે, અને દર વખતે આરોપ લાગે છે કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે. જોકે જાડી ચામડીના તંત્રને જેમ દર વખતે કોઈ જ ફરક પડતો નથી, તેમ આ વખતે પણ કદાચ નહીં પડે. અમદાવાદમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ. રાત્રે માત્ર 2 કલાકમાં જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી. 2 કલાકમાં જ શહેરમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો. સૌથી વધારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા અને મેમકો વિસ્તારમાં પડ્યો, જ્યારે ઓઢવ અને રખિયાલમાં 2 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. કેટલાય લોકોના મોપેડ બંધ પડ્યા, રિક્ષાઓ પણ ધક્કા ગાડી બની ગઈ. જુઓ આ દ્રશ્યો. આ દ્રશ્યો છે શહેરના સરસપુર વિસ્તારના. વિસ્તારનું નામ સરસપુર છે, પરંતુ દ્રશ્યો જોતા અહીંયા જરા પણ સરસ જેવું નથી લાગતું. સ્થાનિકોનો દાવો છે કે આ સમસ્યા તો અહીંયા ઘર કરી ગઈ છે, અને પણ 1-2 વર્ષથી નહીં, આ સમસ્યા 30-35 વર્ષથી છે. અહીંયા 35 વર્ષથી આ પ્રોબ્લેમ છે. ઘણીવાર અહીંયા કામ ચાલુ કર્યું પણ કોઈ જ નિરાકરણ આવતું નથી. વર્ષોથી આનો જ પ્રોબ્લેમ. અહીંયાના રહીશોને અડધી રાત્રે ક્યાંય પણ જવું હોય એટલો પ્રોબ્લેમ થાય છે કે જેની કોઈ હદ જ નહીં. નથી એમ્બ્યુલન્સ આવી શકતી કે નહીં ઇમરજન્સી કોઈ સેવા મળી શકતી. આ પ્રોબ્લેમ વર્ષોથી 30-35 વર્ષથી હું આનો જ પ્રોબ્લેમ જોઈ રહ્યો છું. કારણ શું હોઈ શકે કે કોર્પોરેશન કામગીરી નથી કરતું યા તો નીચાણવાળો વિસ્તાર? કોર્પોરેશન કામગીરી કરે છે પણ ન કરવા જેવી કરે છે. જે મેઈન પ્રોબ્લેમ છે એ સોલ્વ નથી થતો. કેટલા વર્ષોથી તમારે અહીં દુકાન છે? 30 વર્ષથી દુકાન છે મારા. અહીંયા આટલા પાણી ભરી જાય છે બરોબર, તો કોઈ ગ્રાહક જ સવારે આવતું નથી ને અહીંયા. તો અત્યારે કેટલા વાગ્યાથી આ પાણી ભરાયેલું છે? પાણી સવારે આવ્યો હું, 6 વાગે ત્યાં પાણી ભરેલું જ હતું. અમારી ટીમ અહીંયા પહોંચી ત્યારે મનપાના કેટલાક કર્મચારી પાણી નિકાલની કામગીરી કરી રહ્યા હતા. જો કે અહીંયા સવાલ એ છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા કેટલા યોગ્ય?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોનસૂન કામગીરી કરતું હોય છે તેના પર પણ સવાલ ઉઠે છે કે વર્ષોથી આ જો સમસ્યા છે તો નિકાલ શા માટે નથી થતો. સોસાયટી છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર પાણી ભરાઈ જાય છે, વહેલી સવારે લોકો પોતાના નોકરી ધંધા ઉપર જતા હોય છે, પરેશાન થઈ રહ્યા છે, વાહન કઈ રીતે કાઢવું તે પણ એક મુશ્કેલી બને છે. તો બીજી તરફ આ જઈ શકો છો કે સરસપુર અનુપમ પ્રાથમિક શાળા છે કે જ્યાં નાના બાળકો છે તે ભણવા માટે આવતા હોય છે, એનો ગેટ છે અને ગેટની સામે જ આ પાણી ભરેલું છે, એટલે કે બાળકોને પણ આવવા જવામાં ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે. જો પહેલા જ વરસાદ થયો છે, 2 ઇંચ જ વરસાદ થયો છે અને પહેલા જ વરસાદમાં આ સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે. આખું ચોમાસું હજી તો બાકી છે, વરસાદ આવતો હોય છે તેની રાહ પણ હોય છે અને ખુશી પણ થતી હોય છે કે સારો વરસાદ આવે, પરંતુ બીજી બાજુ આ સમસ્યાઓથી અમદાવાદ વાસીઓ પરેશાન છે. મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેમાં સરસપુર વિસ્તારની ગોદાણી હોસ્પિટલની સામે આવેલા સોમનાથ નાગરદાસની ચાલીના મકાનમાં ઘરની અંદર આવેલું મોટું વૃક્ષ ધરાશાયી થયું. મોટું લીમડાનું વૃક્ષ એક તરફ પડતા ઘરના 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અહીંયા પણ તંત્રની બેદરકારી સામે આવી છે. સ્થાનિકોએ તો તંત્રને પાણી પહેલા પાળ બાંધવા રજૂઆત કરી હતી, પરંતુ તંત્રએ જાણે નક્કી કર્યું છે કે સાંભળે તે બીજા. વાવાઝોડો આવ્યો હતો ને, વરસાદ ફૂલ પાસ વરસાદ આવતી હતી અને વરસાદ આવીને ને પછી હલવાલ માંડ્યો ને હલતા હલતા નીચે પડી ગયો. મારા ભાભી ને ભાઈ ને ભત્રીજા બધા લોકો અંદર ઊંઘતા હતા, તે એના ઉપર ઘર પડી ગયું છે, અંદર દબાઈ ગયા હતા. અમે બધા લોકો મળીને એમને કાઢ્યું છે. 10-12 દિવસ પહેલાં અરજી આપી હતી, તે લોકોએ કીધું કે અત્યારે અમે માણસો મોકલશું, અત્યારે સુધી કોઈ માણસ મોકલ્યો નહીં. અને કાલે પણ અમે લોકો જઈને આવ્યા તો કાલે કીધું કે હજી 10-15 દિવસ હજી લાગશે, અત્યારે મારા સુધી કોઈ રિપોર્ટ આવી નહીં સામેથી. જે લોકો ઘરમાંથી બચી ગયા તેમની આપ વીતી પણ સાંભળો. રાત કો કિસ તરહ સે ઘટના હુઈ ઓર આપ ક્યા કર રહે થે? એકદમ સે હવા આઈ ઓર પતા હી નહીં પડા, એકદમ સે પૂરા ઝાડ આકર કે હમારે ઉપર હી ગિર ગયા થા, હમ લોગ ઉસકે નીચે દબ ગયે થે. ઓર ઇતના મતલબ હમાર કો કુછ ભી હોશ નહીં થા કે હમાર કો આજુબાજુ વાલો ને આકર કે નિકાલા થા ફિર વહાં સે. કિતને લોગ થે? હમ 3 જણે સો રહે થે અંદર હી. કિતને લોગો કી જા હુઈ? હમરે દોનો કો લગે, હમ મુજે ઓર મેરે લડકે કો જ્યાદા લગ ગઈ. કિતને સાલ પુરાના યે થા? યે કમ સે કમ 50-60 સાલ પુરાના પેડ હે. એ પેડ કાટને કે લિયે આપને જો અરજી દી ઉસ પર કુછ કામ નહીં હુઆ, ફિર યે ઘટનાએ બની ગઈ, આપ ક્યા કહેંગે? તો હમારા તો નુકસાન હો ગયા હે, અબ ક્યા કર સકતે હમ, સરકાર કો ધ્યાન હી નહીં દેતી સરકાર. જે વૃક્ષ હતું તેને કાપવા માટે અરજી આપી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો છે. 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેની સારવાર કરવામાં આવી છે, પરંતુ તેઓનું કહેવું છે કે અરજી આપ્યા બાદ પણ કામગીરી ન કરી અને જેના કારણે આ ઘટના બની છે. ઉત્તર ઝોન વિસ્તારમાં નરોડા અને સરસપુર વિસ્તારમાં પાણી ઓસર્યા ન હતા. રખિયાલ વોર્ડમાં આવતા વોરાના રોજા તરફના રોડ ઉપર પાણી ભરાઈ ગયું. આ વિસ્તારની ગટર લાઇન અને કેચપીટની જો યોગ્ય સફાઈ કરવામાં આવી હોત તો ઝડપથી પાણી અહીંયા ઉતરી ગયું હોત, પરંતુ 6 કલાક બાદ પણ અહીંયા પાણી ઓછું નથી થયું. તો બીજી તરફ નરોડા વિસ્તારના પાટિયા નજીક જ્યાં નવો ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યાં કૃષ્ણનગર તરફ જવાના રોડ પર પણ પાણી ભરાયેલું છે. અને મેમકો વિસ્તારમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, લોકો છે પારાવાર મુશ્કેલીમાં પાણીમાંથી ચાલીને આવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ છે તે શહેરની વરસાદને કારણે ઊભી થઈ રહી છે. 6 કલાક જે વરસાદ ખાબક્યો તેને કારણે શહેરના હાલ આ પ્રકારના થઈ ચૂક્યા છે. જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ઉપર પોકળ દાવાઓ જે કર્યા હતા તે સાબિત થઈ ચૂક્યા છે. ઘણા બધા લોકો પાણીમાંથી આ રીતે પસાર થઈ રહ્યા છે, ઘણા બધા વ્હીકલ્સ છે તે બંધ થઈ ગયા છે, તેવી પરિસ્થિતિ ઊભી. માત્ર આ જ નહીં, અમદાવાદના અનેક વિસ્તારોમાં સવાર સુધી પાણી ભરાયેલા રહ્યા. શહેરના વિરાટનગર, ઓઢવ, રખિયાલ, સેજપુર વિસ્તારમાં 2 ઇંચ વરસાદ પડ્યો. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ પર પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. રાણીપ, ચાંદખેડા, પાલડી, એલિસ બ્રિજ, દુધેશ્વર, જમાલપુર, શાહપુર, ઠક્કરનગર, નિકોલમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. શહેરના ખોખરા વિસ્તારમાં પણ અનુપમ સિનેમા નજીક મસમોટો ભૂવો પડ્યો. અહીંયા ભૂવો પડવાની સંભાવના હતી, જેના કારણે ત્યાં બેરિકેડ રાખવામાં આવ્યું હતું. વરસાદ વરસ્યો અને ભૂવો પડતા અહીંયા રાખેલું બેરિકેડ પણ ખાડામાં પડી ગયું. આ તરફ માણેકબાગ વિસ્તારમાં પણ તાજેતરમાં જ ગટર લાઇનનું રિહેબિલિટેશન કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યાં 4 રસ્તા પાસે રોડ પણ બેસી ગયો.
અને જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પશ્ચિમના ઇજનેર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં બેરિકેડ કરી દેવામાં આવ્યું હતું. દ્વારકામાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ છે. ખંભાળિયામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ખંભાળિયાના રસ્તા પર ફરી વળ્યા છે પાણી. શહેરના નગર ગેટ, રામનાથ, ચાર રસ્તા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તો દ્વારકામાં સાંજ પડતા જ જોરદાર વરસાદ, શહેરના ઘણા વિસ્તારો જળતરબોળ થઈ ગયા છે. મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તો ખંભાળિયા તરબોળ થઈ ગયું છે. ખંભાળિયામાં પણ પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ છે. રસ્તા પરથી પાણીનું વહેણ જતું જોવા મળી રહ્યું છે. અનેક રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં છે, કારણ કે રાતનું એક તો અંધારું છે, ઘણા રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ પણ નથી હોતી અને આવા સમયે ટ્રાફિક જામ પણ થઈ જતો હોય છે. તો સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને બજાર વચ્ચેથી જ જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો દ્વારકાના દ્રશ્યો છે ખંભાળિયાના, કે જ્યાં હજુ પણ વરસાદ યથાવત છે અને પવન સાથે આ વરસાદ છે, જેથી ટુ વ્હીલર ચાલકો પણ મુશ્કેલીમાં છે, કારણ કે વિઝિબિલિટીનો પ્રોબ્લેમ થતો હોય છે જ્યારે ટુ વ્હીલર લઈ અને બાઇક લઈને જ્યારે નીકળતા હોય છે ત્યારે. તો રસ્તા પરથી પાણી વહી રહ્યા છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. આજે દિવસ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહ્યું. દક્ષિણ ગુજરાત આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને હવે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. મહેસાણા, પાટણ આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો અને મધ્ય ગુજરાતમાં પણ પંચમહાલમાં આજે જોરદાર સવારથી જ વરસાદનું જોર જોવા મળ્યું હતું.